नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे एक सरस टॉपिक नी वात करवाना छे जेनुं नाम छे गोलीय लेंस वडे थतुं वक्रीभवन। टॉपिक नुं नाम छे गोलीय लेंस वडे थतुं वक्रीभवन। હવે જરા જુઓ કે ગોલીય લેન્સ વડે થતું વક્રીભવન કઈ રીતે સમજી શકાય। તો આપણે આ થિયરી જોઈએ એના પહેલા મનમાં પ્રશ્ન એવો થાય કે સાહેબ લેન્સ કોને કહેવાય। પહેલો તો પ્રશ્ન એ જ થાય ને કે આપણે એના વડે થતું વક્રીભવન સમજવાનું છે, તો પહેલા તો સાહેબ લેન્સ કોને કહેવાય। તો લેન્સની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય જરા જોજો, કે કોઈ તમને પૂછે કે ભાઈ લેન્સની વ્યાખ્યા શું, તો એની વ્યાખ્યા એવી લખી શકાય કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે। બરોબર છે, આ વ્યાખ્યા થઈ ગઈ। કોઈ તમને પૂછે કે ભાઈ લેન્સ કોને કહેવાય, તો લેન્સની આવી વ્યાખ્યા તમે લખી શકો છો કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને શું કહે છે, લેન્સ કહે છે। બરોબર, તો લેન્સની વ્યાખ્યા થઈ ગઈ। હવે એના પ્રકાર કેટલા છે, તો એના મુખ્ય બે પ્રકાર છે। આમ તો ઘણા બધા છે, પરંતુ એની અંદર જો આપણે કહેવું હોય તો પહેલો આવે છે બહિર્ગોળ લેન્સ અને બીજો આવે છે અંતર્ગોળ લેન્સ। બરોબર છે, મુખ્ય બે પ્રકાર આપણે વિચારતા હોઈએ છીએ। બરોબર, જે જનરલી આપણા એનસીઆરટી સિલેબસમાં આપેલા હોય છે। ઓકે, હવે જરા જુઓ આની અંદર પહેલા વાત કરીએ કે ભાઈ બહિર્ગોળ લેન્સ કોને કહેવાય। બહિર્ગોળ લેન્સ કેવો હોય તો કોને કહેવાય, તો એની વ્યાખ્યા એવી લખી શકાય કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેવા લેન્સને શું કહે છે, બહિર્ગોળ લેન્સ કહે છે। તો એની પણ વ્યાખ્યા લખી શકીએ કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ કઈ તરફ, તો બહારની તરફ। યાદ રાખજો વ્યાખ્યા, જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેવા લેન્સને શું કહે છે, બહિર્ગોળ લેન્સ, અથવા તો ડબલ બહિર્ગોળ કહીએ તો પણ ચાલશે, આપણે ખાલી બહિર્ગોળ લેન્સ કહીએ। તો જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેવા લેન્સને શું કહે છે, બહિર્ગોળ લેન્સ કહે છે। તો અહીંયા આગળ દોરવો હોય તો આપણે દોરી શકીએ છીએ કે સપોઝ આ રીતની સ્થિતિ આપણે બતાવીએ, આ બહિર્ગોળ લેન્સ છે, આ જે છે મુખ્ય અક્ષ એની વ્યાખ્યા હું લખાવું છું, તમે આ લેન્સ પકડો ખાલી, આ જે લેન્સ છે એને કયો કહેવાય, બહિર્ગોળ લેન્સ, કારણ કે આપણે વ્યાખ્યા કહેલી છે કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેવા લેન્સને શું કહે છે, બહિર્ગોળ લેન્સ। તો આ બહિર્ગોળ લેન્સ છે, એને બે મુખ્ય કેન્દ્રો હોય, સપોઝ આ તરફ કેવું હોય તો F1, આ તરફ કેવું હોય તો F2, બે વક્રતા કેન્દ્રો પણ હોય C1 અને C2, શું છે એ બધી વસ્તુ આપણે સમજીએ છીએ। બરોબર, આની અંદર મુખ્ય અક્ષની સમાંતર કિરણો જો આપણે વિચારીએ આ રીતે, બરોબર છે, અહીંયા મુખ્ય અક્ષની સમાંતર કિરણો જો અહીંયા આપાત થાય તો એ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F1માંથી પસાર થાય છે, અહીંયા આગળથી પસાર થાય મુખ્ય કેન્દ્ર F2માંથી। આ જે લેન્સ છે બહિર્ગોળ લેન્સ છે, આની જે પ્રકૃતિ છે આપણે નેક્સ્ટ વાત કરવાના છીએ, પરંતુ હાલ પૂરતું ખાલી એમ સમજો કે આ બહિર્ગોળ લેન્સ છે। બહિર્ગોળ લેન્સ જે છે એ પ્રકાશના કિરણોને અભિસૃત કરે છે, એટલા માટે અભિસારી લેન્સ પણ કહેવાય છે। તો અહીંયા આગળ લખવું હોય એવું લખી શકાય કે બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને શું કરે છે, તો અભિસૃત કરે છે, પ્રકાશના કિરણોને અભિસૃત કરે છે, તેથી તેને શું કહેવામાં આવે છે, અભિસારી લેન્સ કહે છે। ધ્યાન રાખજો, MCQ ની અંદર પૂછી શકાય,
કે અભિસારી લેન્સ કયો છે તો બહિર્ગો લેન્સ કારણ કે પ્રકાશના કિરણોને શું કરે છે અભિસૃત કરે છે બરોબર તો આ બહિર્ગો લેન્સની વાત થઈ સેમ ટુ સેમ વસ્તુ આપણે અંતર્ગો લેન્સની અંદર પણ વિચારી શકીએ છીએ પહેલા આખી વસ્તુ ક્લિયર પહેલા તો લેન્સની વ્યાખ્યા શું કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને શું કહે છે લેન્સ કહે છે લેન્સના મુખ્ય બે પ્રકાર બહિર્ગો લેન્સ અને અંતર્ગો લેન્સ જે આપણે ભણવાના છે તો એની અંદર પહેલો બહિર્ગો લેન્સ કોને કહેવાય ભાઈ તો જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેવા લેન્સને શું કહે છે બહિર્ગો લેન્સ અથવા તો ડબલ બહિર્ગો લેન્સ પણ કહેવાય છે આને ઓકે અહીંયા આગળ જો એક બહિર્ગો લેન્સ બતાવ્યું છે મેં પ્રકાશના કિરણો પણ અહીંયા આપાત કર્યા છે જે મુખ્ય અક્ષની કેવા હોય સમાંતર તે વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય એટલે કે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે બહિર્ગો લેન્સ પ્રકાશના કિરણોને શું કરે છે અભિસૃત કરે છે એટલા માટે એ લેન્સને શું કહેવાય છે અભિસારી લેન્સ સાહેબ બીજો પ્રકાર જે છે એ છે અંતર્ગો લેન્સ બીજો પ્રકાર કયો છે અંતર્ગો લેન્સ તો અંતર્ગો લેન્સની સાહેબ વ્યાખ્યા લખવી હોય તો એની વ્યાખ્યા એવી લખી શકાય કે જે લેન્સની બંને વક્ર સપાટી અંદરની તરફ વળેલી હોય અંદરની તરફ શું હોય વળેલી હોય તેવા લેન્સને શું કહેવામાં આવે છે અંતર્ગો લેન્સ કહે છે અથવા તો ડબલ અંતર્ગો લેન્સ કહે છે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય તેવા લેન્સને શું કહે છે તો અંતર્ગો લેન્સ કેવો હોય તો કે આવો હોય જો બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી છે જો દેખાય છે તમને આ રીતે બરોબર છે આ જે છે એની મુખ્ય અક્ષ બને અહીંયા પણ બે મુખ્ય કેન્દ્રો આવો એક અહીંયા આગળ લખી F1 બીજું અહીંયા આગળ લખી F2 બે મુખ્ય કેન્દ્રો પણ આવો એક C1 અને બીજું C2 બરોબર છે આપણે પ્રકાશના કિરણો વિચારીએ બે કે જે મુખ્ય અક્ષની સમાંતર હોય તો એ અહીંયા આગળથી વક્રીભવન પામી અને એક જે છે આમ જશે બીજું જે છે આમ જશે એક આમ જાય બીજું આમ જાય બરોબર છે એટલે કે સાહેબ આ તો અલગ અલગ ગયા અહીંયા આગળ તો ભેગા થયા હતા પરંતુ અહીંયા ભેગા થશે નહીં આ એક આમ જાય ને એક આમ જાય પરંતુ જો એને પાછળની દિશામાં લંબાવવામાં આવે આ બંને કિરણોને જો પાછળની દિશામાં લંબાવવામાં આવે તો કોઈ બિંદુ પાસે ભેગા થતા હોય એવો શું થાય છે ભાસ થાય છે એટલે કે મુખ્ય કેન્દ્ર F1 આગળ ભેગા થતા હશે અહીંયા આગળ અંતર્ગો લેન્સ જે છે એ પ્રકાશના કિરણોને અપસૃત કરે છે એટલા માટે આને શું કહેવાય અપસારી લેન્સ તો અહીંયા એ પણ લખીએ કે અંતર્ગો લેન્સ પ્રકાશના કિરણોને શું કરે છે તો અપસૃત કરે છે તેથી તેને શું કહેવામાં આવે છે અપસારી લેન્સ કહે છે તેથી તેને શું કહેવામાં આવે છે અપસારી લેન્સ કહે છે બરોબર છે તો આ રીતે આપણે અંતર્ગો લેન્સને પણ સમજી શકીએ છીએ બંને વસ્તુ એકદમ સિમ્પલ છે બહિર્ગો લેન્સ અંતર્ગો લેન્સ બહિર્ગો લેન્સ કોને કહેવાય તો જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેવા લેન્સને શું કહે છે બહિર્ગો લેન્સ જેને આપણે અભિસારી લેન્સ પણ કહીએ છીએ કારણ કે પ્રકાશના કિરણોને શું કરે છે અભિસૃત કરે છે અંતર્ગો લેન્સ કોને કહેવાય તો જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય તેવા લેન્સને અંતર્ગો લેન્સ કહે છે જેવું કે અહીંયા દેખાય છે તમને જે પ્રકાશના કિરણોને શું કરે છે ભાઈ તો અપસૃત કરે છે એટલા માટે એને કયો લેન્સ કહેવાય અપસારી લેન્સ ઓકે તો આટલી વસ્તુ નોટ કરી લો પહેલા ઝડપથી નોટ કરો ભાઈ કે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી નન્ની ચીટી જબ દાના લેકર ચલતી હૈ ચડતી દીવારો પર 100 બાર ફિસલતી હૈ मन का विश्वास रगों में साहस भरता है चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है आखिर उसकी मेहनत
बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है। मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो। असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई देखो और सुधार करो। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती।